ડંકાની ચોટ ઉપર હસમુખ સક્સેના કહે છે 24 કલાકમાં તમારું મકાન મંજૂર કરાવશે. શું કેવું છે? સમગ્ર સમાજનું કામ કરવા માટે આવ્યો છું. સંવિધાનિક રીતે તમારા જેટલા ડોક્યુમેન્ટ તૈયાર હશે, પહેલા પહેલા તો દારૂના અડ્ડા બંધ કરવાના છે, પછી તમાકુની ફેક્ટરી બંધ કરવાની. મારી વાત સાંભળો, પછી સાંભળો, આવો તમે આ દારૂના અડ્ડા બંધ થયા પછી પણ અમારે તો કોઈ સરકાર જ નહીં એવું છે. પછી આ સોમભાઈ આવે ને, સોમભાઈ હા ગત્યા ને એમની સરકાર, આ ભાઈ હા ગત્યા એમ એમની સરકાર, આ ભાઈ હંગાત્યા એમ એમની સરકાર, આ હંગાત્યા એમ એમની સરકાર, જે હંગાતી ફરાની એમની સરકાર. અમારે તો આટલાગરમાં કોમ જ નહીં છે. બરોબર છે. હવે સાંભળો, આ લોકો આવ્યા આજે ચાર આવ્યા ને, એમણે તમારા ગામની વેદનાની વાત કરી અને મારી વાત હવે સાંભળો સાંભળો, વેદનાની વાત કરી. આ પત્રિકામાં લખ્યું છે કે આ ગામમાં યુનિવર્સિટી બને, દારૂના અડ્ડા બંધ થાય, તમાકુની ફેક્ટરીઓ બંધ થાય, તમારા છોકરાઓ અધિકારી બને એ વાત સાથે અહીંયા આવ્યા છે. બીજું તમારા જે પ્રાણ પ્રશ્ન, તમારું મકાન કેવું નહીં બરાબર, તમારે ત્રણ સુર અહીં બરાબર, તમારે ત્રણ સુરો નો ઘર મંજૂર ત્રણ એક જ સુરો તો અહીં નહીં મંજૂર થતું. સાંભળો, ડંકાની ચોટ ઉપર હસમુખ સક્સેના કહે છે 24 કલાકમાં તમારું મકાન મંજૂર કરાવશે. 24 કલાકનો પણ તમારા ડોક્યુમેન્ટ તૈયાર રાખજો, લેખિતમાં અરજી રાખજો અને કોઈ તલાટીથી સહી ના કરે હું તમારી સાથે આવીશ, ફોર્મ મને એક્ઝેક્ટ આપજો, સંવિધાનિક રીતે 24 કલાકમાં તમારો ઉકેલ કરાવીશ. આ વાત એટલા મારી વાત સાંભળો, સમગ્ર સમાજનું કામ કરવા માટે આવ્યો છું. સંવિધાનિક રીતે તમારા જેટલા ડોક્યુમેન્ટ તૈયાર હશે, પહેલા પહેલા તો દારૂના અડ્ડા બંધ કરવાના છે, પછી તમાકુની ફેક્ટરી બંધ કરવાની. મારી વાત સાંભળો, પછી સાંભળો, આવો તમે આ દારૂના અડ્ડા બંધ થયા પછી મતદાન ને કહેવાની ફરક છે. મત નહી જોઈતા આપડે, ઘેર ઘેર હોમણ પાકતું હોય, ઘર મંજૂર થાય. સાંભળો, શારદા સરસ્વતી નું રૂપ છે. તમે બેન શું કેવા માંગો છો? તમારું આખી ઓળખાણ આપો. તમારા શું વાત છે? શું નામ એમનું? તમારું નામ? ઉદયસિંહજી. આ ઉદયસિંહજી છે અને આ શારદાબેન છે. શારદાબેન નું કેવું એવું છે મારી બેન નું, કે શું કેવું છે? દારૂ બંધ કરાવો, અડ્ડા બંધ કરાવો, દારૂના અડ્ડા. જો તમે વિચાર કરો, અહીંયા હું આ બાજુ થી આવતો તો લોકો એમ હેરાન કરી ના રહ્યા. તમે વિચાર કરો કે આ કે છે કે દારૂ પીવા વાળા હેરાન કરે છે, સક્સેના બોલતા કોઈને ખોટું લાગતું છે. આવી મારી બહેનો એ મને કીધું કે દારૂના અડ્ડા બંધ થવા. કોણ બોલે છે? જનતા બોલે છે કે દારૂના અડ્ડા બંધ થવા જોઈએ. માટે અહીંયા પક્ષ, મારી બહેન હું વચન આપું છું કે એકવાર ચૂંટીને આવીશ, તમારા દારૂના અડ્ડા ડંકાની ચોટ ઉપર બંધ થશે. અહીંયા સ્પેશિયલ પોલીસ સ્ટેશન લાગશે અને અડ્ડા બંધ થશે. અને તમારા જે તમે અત્યારે હાલ જે રીતેના સ્વરૂપ છો હું સમજી ગયો છું. પરિસ્થિતિ એ છે, આ વાત છે. દારૂના અડ્ડા બંધ આજ પછી. તમારું નામ ઉદયસિંહજી? આ તમારા પત્ની છે બરોબર? આજ પછી દારૂ નો કાગળ ઉપર હું અટકાવ. દારૂ ની વાત ના કરો સાહેબ, એક એક ગન ગાંધીનગર સુધી જો અવાજ જતો રહે તો તમારું કામ થઈ જાય. શું કેવું છે? તમે સાહેબ આયા ને, એ આજે આયા
તેથી ના મારા હું કોઈ જોવાનું નહીં. આ લગન મારે કેટલા વર્ષ થયો? આરો બોલી જતો આવતા નહીં જીતો કા આરો 15 વર્ષ થયો. 54 વર્ષ લગન કોઈ આવી જ નહીં. આ તો કઈ જમે લાગો તો અમે તમને ઓળ કરી લે. આવો 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 બે મિનિટ કોઈ કશું નહીં સાંભળો. હું જીતું કે હારું એક મહિના પછી અહીંયા શૈક્ષણિક નો અહીંયા સેમિનાર કરીશું અને બે છોકરીઓ ડોક્ટર લઈને આવીશ અને અહીંયા બે દીકરીઓને જે ઈચ્છા છે ડોક્ટરની એની વાત કરીશ. તમારા મકાનનો પ્રશ્ન છે, તમારા મકાનનો જેટલા તૈદીપસિંહ મને ક્યારે સાંભળો સાંભળો મને આખા ઇન્દ્રાણના જેટલા પરા છે ઇલેક્શન પૂરું થાય પછી કોનો કોનો મકાન નથી એની મને યાદી બનાવીને આપો. અને એટલું ખાસ કે જમીનો જે છે એના ટાઈટલ પ્લે રોક્યો હોય જો ના હોય તો આપણે એમનું પેશું ક્યાંનું વૈકલ્પિક કોઈ પરિસ્થિતિ ઉભા કરી જેના મકાન નથી એના સ્પેશિયલ સરકારમાં રજૂઆત કરાવીશ. અને એક સાથે 50-100 મકાન થતા તો 100 મકાન બનવાની શરત એટલી કે એ લોકો તમાકુ છોડીને આવે, દારૂ છોડીને આવે. અને જેમાં શારદાબેને કીધું કે મારા ઘરવાળા આ છે એ છોડીને આવે એના જ ફોર્મ લેવાનો, બીજાનો ફોર્મ લેવાનો નહીં. પહેલું જ લખવાનું દારૂ પીતા હોય તમાકુ ખાતા એનું ફોર્મ લેવામાં આવશે નહીં. અને જે લઈને આવે એનું મકાન 24 કલાકમાં મંજૂર કરી સરકાર ના શું આપે. આ તો તમે બૂમો પાડો છો. સરકાર આપણા પૈસે જીવે છે એના પૈસે ઓછા આપણે જીવીએ છીએ. સાહેબ મારે કેવું થાય ખબર છે? મારી વાત સાંભળો, તમે આમની જોડે લગ્ન કરે કેટલા વર્ષ થયા? 54 વર્ષ. હવે 54 વર્ષ થયા તો 54 વર્ષ સુધી હજુ તમે એમનો વિશ્વાસ કેળવી શક્યા નથી. સમજો, તમે વિચાર કરો કે 54 વર્ષ એ કોઈક બાપની દીકરી હશે ને એને કેટલી વેદના હશે ત્યારે એ દીકરીએ એવું કીધું હશે તમારા પત્ની જ છે એટલે ક્ષમા આ દારૂ નામના દુશ્મનને એકદમ વંચાવજો અને આપણા દુશ્મનને દાટવો છે અને તમારા સહકારી.